हेलो मित्रों, केम छो? जय माताजी, जय मोगल, राजगोई लोग में आपनुं स्वागत छे। तो आजे जे अमे कहेवाय के सर्दी शियाळो, आजे शियाळानी शरूआत थई गई छे एवुं लागे छे, कारण के ठंडीनुं वातावरण हवे जामी गयुं छे, धीमे धीमे थाय छे ठंडी। એટલે આજે મારા બંને વિષય અમે બે બેઠા હતા અને રાત્રે એવો વિચાર આવ્યો કે આજે ચાલો આજે શિયાળા જેવું છે, ઠંડી જેવું લાગે છે, તો આજે આપણે કંઈક સ્પાઇસી અને કહેવાય ને તીખું અને આનંદ આવી જાય એવી વસ્તુ આપણે ખાવા જાય। હા, તો આજે અમે જઈએ છીએ પટેલ તાવાની અંદર, જે કહેવાય કે ફેમસ છે ને, આપણે ખાધું હશે તો આપણે જે કહેવાય રાજકોટમાં, કારણ કે રાજકોટની અંદર જાઓ એટલે તમને લગભગ જગ્યાએ તમને સોરઠિયાવાળી સર્કલ આગળ લગભગ તાવાવાળા મળી જાય। હા બરાબર, એ રાત્રે જે ફૂટપારી ઉપર બેસીને ખાતા હોય એ તાવો બરાબર, અને એની મજા કંઈક અલગ જ છે એમાં। તો રાજકોટમાં તો અઢળક છે, અહીંયા આપણે એક જ છે, જે મોરબીની બજારમાં એક જ છે પટેલ તાવો, ને બીજું કોઈ અહીંયા છે નહીં। તો આજે અમે જઈએ છીએ નટરાજ ફાટક પાસે, જે કહેવાય આપણે પટેલ તાવો, ને સવારે ત્યાં પૂરી શાક મળે છે અને સાંજે ચાપડી અને શાક મળે છે। તો આજે અમે એ ટેસ્ટ કરવા જશું અને શાક છે ને લગભગ થોડું ગળા સુપર હોય બરાબર, ને સ્પાઇસી હોય, જેટલું તમે તીખું કરો તમને આનંદ આવે એટલું તમે તીખું કરી શકો। ઊંધિયાનું શાક તો આપણે ઘરે બનાવીને લગ્ન પ્રસંગમાં બધે ખાધું હોય, પણ હવે તમે અહીંયા કહો છો કે ચાપડી ને ઊંધિયું, તાવન ઊંધિયું, એ આ બે નામ છે, આજે ટેસ્ટ કરી હોય, મેં તો એ રીતે તો કોઈ દી નથી ખાધું। આપણે તાવો કરી ત્યારે બટેકાનું શાક કરી છી, એ તો બરોબર છે, આપણે તો અહીંયા શું કે બટેકાનું શાક હોય અને માતાજીની પ્રસાદી તાવો હોય, ને એ ચોળીને ખાઈએ એટલે મજા આવે આપણી, ને હજી ટ્રાય કરી જોઈએ આપણે, તમે કયો છો એ। હા, અને આપણે પણ તાવો કરવો છે, પણ કહેવાય ને થોડાક દિવસ પછી ત્યારે ફૂલ એન્જોય કરવાની થશે અને મોજ કરવાની થશે, એ તો એક અલગ જ મજા આવશે। અત્યારે જુઓ તમે જે કહેવાય મયુર બ્રિજ, એ રોનક તમને દેખાય છે પાછળ। હા, ને આંબાજુ ઝૂલતા પુલ છે, પણ એ અત્યારે અંધારું છે એટલે દેખાય, એ સામે સ્વામિનારાયણ મંદિર અમારા બને છે। હા, ને અહીંયા આપણે ગોલાની લાઈન, હા આ બાજુ ગોલાવાળા છે, જે બરોડાની અંદર કહેવાય બરફ, હા બરોડાની અંદર બોલાય છે બરફ, અહીંયા એવું લોકો બોલતા હોય કે તમે બરફનો વિડીયો ઉતાર્યો, મેં કીધું બરફ એટલે શું, આપણે તો ગોલા જ કહીએ આપણે, એટલે કે બરફ એટલે ઠંડુ, ગોલો, મેં કીધું હા તો બરાબર, અમારે અહીંયા ગોલો કહીએ, અહીંયા આપણે બરફ કહીએ, મેં કીધું વાંધો ને, જે કહેવાય ને દેશ અહીંયા વેશ બદલે, હા બદલે, હા અમારો ટોમી છે, હા ટોમી હાય, હા બાજુ આ અહીંયા આવતો રે, ભાગા ભાગી કરે, જો આવતો રે આવતો રે, રોડ ઉપર જ આમને માટા મારતો હોય, અહીંયા જ ઘર છે અમારું, એટલે આટલામાં આટલા માટા મારતો હોય, તો ચાલો હવે જઈને જાય આપણે, એન્જોય કરીએ અને ફૂલ મોજ કરીએ, અને સ્પાઇસી છે એટલે ફૂકા કાઢી નાખશે, આજે ઠંડી છે પણ ઠંડી જેવું ગરમી ચડી જવાની શરૂઆત છે ઠંડીની। હા, તો ચાલો જઈએ આપણે પટેલ તાવાની મોજ કરીએ। આજે જે કહેવાય અમારી જે મોરબીની નાસ્તા ગલી, કે રાત્રે બધા અહીંયા લોકો જમવા માટે આવતા હોય, અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ, વેજીટેબલ સેન્ડવિચ, મયુર સેન્ડવિચ, દાબેલી, ઢોસો, બધી આઈટમ અહીંયા રાત્રે જમવા માટે લોકો અહીંયા આવે છે, ને જોવો અહીંયા ટ્રાફિક, ને અત્યારે અમે પહોંચી ગયા છીએ પટેલ તાવાની અંદર, જે ચાપડી ઊંધિયું, ને એ આજે ખાઈને આજે મોજ કરશું, ને આપણી આજે કહેવાય ચાપડી થઈ ગઈ છે કમ્પ્લેટ। શું કે પટેલ, મોજમાં મોજ, અને આ ચાપડી, પાપડ અને અમારા પટેલ સાહેબો ઊંધિયું કમ્પ્લેટ, જો આજે ભીડ કેટલી બધી છે, ચાપડીની મોજ,
આજે જે કહેવાય પટેલ ધાબાની અંદર આપણે પહોંચી ગયા અને ટ્રાફિક આજે જુઓ કેટલું બધું છે, ઘણું ટ્રાફિક છે. શનિવાર હોય અથવા રવિવાર હોય ત્યારે તો સમજી ગયેલો ટ્રાફિક હોય, પણ આડા દિવસે એટલું ટ્રાફિક હોય છે. જુઓ કારણ કે રાજકોટમાં લગભગ જગ્યાએ હોય છે, પણ અહીંયા મોરબીમાં કોઈ નથી. એટલે જે કોઈને ચાપડી ઊંધિયું ખાવું પસંદ હોય એ લોકો અહીંયા પહોંચી જ જાય. નટરાજે નાસ્તા ગલી છે, હા, જે આપણે કહેવાય મોરબીની બીજી નાસ્તા ગલી, નાસ્તા ગલી એક ગામમાં છે. ઈ ગામ એક નંબર, આ બે નંબર, એક નંબર ને બે નંબર, જે હાઉસિંગથી બિલકુલ બાજુમાં છે. નટરાજ નટરાજને હાઉસિંગની વચ્ચે જ આવે, હા, જે આપણે મયુર સેન્ડવિચની બિલકુલ બાજુમાં. હા, ને આજે આપણા પાછા કાનાભાઈ મિસ છે, હા, એ બારગામ ગયા છે. કાનાભાઈ બારગામ છે ને કહેવાય કે એને પણ ચાપડી ઊંધિયું ખાધું નથી બહારનું. હા, તાવમાં તો આપણે પ્રસાદીમાં ખાતા હોય, પણ અહીંયાનું જે કહેવાય એ એને ખાધું નથી. ને અત્યારે હવે જે આપણી શું કે પટેલ મોજમાં મોજે મોજ, ભાઈ મોજે મોજ. આજે તમારી આંગણે પહોંચી ગયા હો આજે અમે, ચાપડી ઊંધી જો પટેલ, પ્યોર કાઠિયાવાડી. આજે ચોરીને મોજ લેશું, બરાબર ને પટેલ? પટેલને આજે મજા આવી જવાની છે, આજે અમને પણ મજા આવી જવાની, સાથે સંભારો પાપડ. આમ જો કેવી સેવા, સેવા બનાવી દઈએ, બનાવી દઈએ મસ્તનું તાકાતવાળું. આપણે કાંઈ ચોરવાનું જ નહીં, હાથ બગાડવાના નહીં, જમતી હતી ખાઈ જ લેવાનું. જુઓ આ છે આપણી ચાપડી, આ છે શાક, ને આ ટમેટાનું સૂપ, સૂપ સૂપ, ને આ કહેવાય આપણું સલાડ, અને છાશ હવે આવશે. જો આમાં તો પહેલાં શું કરવાનું કે આજે ચાપડી તો આપણે ચોરી લીધી, હા, એ તો આપણે પટેલભાઈ ચોરી દીધી છે, અને માથે હવે નાખી દેવાનું છે શાક. ને આને જે કહેવાનું મિક્સ કરીને પછી માથે આ નાખી દેવાની પ્યોર કાઠિયાવાડી. ને આજે ટામેટાનું સૂપ, હા, તમે કંઈક એમ કહેતા હતા કે સ્વીટ સ્વીટ પણ લાગે, હા, એટલે આ શાક ને ટમેટાનો સોસ, ટમેટાનો શાક, હા, સ્વીટ લાગે, જરા ગળ પણ લાગે, તો અત્યારે જો આ કમ્પ્લીટ કરીને ચોરીને ખાવાની મજા છે ને સાહેબ, એનો કંઈક આનંદ જ અલગ છે. મને પહેલાં એને એમને ચાકવા દઉં, એક આપણે તો ભેગી કરી નાખી, આપણે આ છે ને ચાપડી આપણી છે એમને એ ક્રંચી લાગશે તમને. આપણે સાચું જો તાવામાં આપણે મીઠું ના નાખીએ, આમાં મીઠું નાખેલું છે, ને કહેવાય ને આપણે કરકરો લોટ, કરકરા લોટની પૂરી છે ભાઈ. શિયાળામાં આવી મોજ કરી હોય ને મોજ ગરમ મસ્ત, તો ચાપડી ઊંધિયું આપણા મિત્રોને એ ચાપડી ઊંધિયાની મોજ આજે કરીએ છીએ અમે બે ભાઈ. હા, મેં આવજો આ બાજુ આવો ત્યારે, જે તમને કરંટ આવશે દીખો. કયું સોસ જોશે નથી, ચાલો હવે મિક્સ કરી નાખીએ. તમે આમાં લગભગ એને તીખા બાદિયા જે ગરમ મસાલા હતા ને આપણા બધા એ બધા આવી ગયા ટોટલ. આપણે જે તવામાં શાકમાં તવામાં, હા, હા, એટલે આમાં તમને તમને શરદી થઈ ગઈ હોય અથવા કફ જામી ગયું હોય તો તમારું બધું છૂટું પડી જાય. હા, એ તીખું ભાઈજી ભાઈજી છે. તમે શિયાળામાં ખાવ ને એટલે તમને સાહેબ મજા આવી જાય, મોજ જ આવી જાય, ને તમારી શરદી તો ગાયબ જ થઈ જાય. આજે છે ઠંડી પણ અત્યારે નથી પડતી એવી, દિવસ સવારે હોય છે ઠંડી થોડી ઘણી, અત્યારે તો એટલી બધી નથી હોતી. સાથે આપણું કહેવાય સલાડ, પાપડ, તમારે શાક જોતું હોય તો ભણશે હો પાછું શાક. અચ્છા, બીજી વાર મળી જાય શાક મળી જોતું હોય તો એ કહેવાય કે આ ડિશની પ્રાઇસ છે 80 રૂપિયા. 80 રૂપિયાની અંદર ચાપડી, શાક, છાશ પણ આવી ગઈ એમાં, અને જે પાપડ એનો ચાર્જ અલગ છે એક્સ્ટ્રા, બરાબર 10 રૂપિયા. ને ભાઈ
તમે આવો ને જે તમે ટેસ્ટ કરીને પાઉંભાજી પાઉંભાજી ખાય એના કરતા આ ખાવું સારું. પાઉંભાજીમાં બ્રેડ આવે અને આ તો લોટના ઘઉંના લોટની વસ્તુ આવી જાય ખાવાની. કાઠિયાવાડી પટેલે જ કીધું ને? હા કાઠિયાવાડી. કાઠિયાવાડી મોજ કાઠિયાવાડી મોજ ના જે જે કંઈ રમત છે ને અહીંયા રસાલી છે અને તીખા બાદિયા લવિંગ બધું મિક્સ આવી જાય, બધા મસાલા આવી જાય. અમારા કાનાભાઈ તો જોઈને એટલા થવાના છે ને કે રાજભાઈ તમે મને યાર મૂકીને કેમ ભાઈ આવી એકલા એકલા ખાઈ આવ્યા એકલા એકલા ખાઈ આવ્યા. પણ શું કહેવાય કે કાનાભાઈને બહારગામ જવાનું હતું એટલે યાદભાઈ અમારા નથી આવ્યા એટલે એ અહીંયા મોજ કરે, આપણે અહીંયા મોજ કરીએ. એ ફેમિલી હારે છે, ફેમિલી સાથે આજે ઠંડી જેવું વધારે લાગે છે કે તો હાલો કઈ ખાવા જાય. મેં કીધું હાલો પટેલ તાવો જ છે આપણે, જે ઠંડ લઈ ગઈ છે તો ઠંડીની મજા લેવી હોય. જો અત્યારથી ને જે શરદી છૂટી પડી ગઈ તમે તમને તો આજુબાજુ શરદી જેવું હતું ને? મને છે શરદી જેવું, મેં દવાથી પેર ના પડે એટલે હવે આવું ખાઈ ખાવું પડે. શું ખાઈ મજા આવી જાય? મજા આવી જાય. જો ચાપડી ઊંધિયાની મોજ છે. અમારા કમલેશભાઈને તો બહુ બહુ ભાવ્યો પાછું. કમલેશભાઈ ચાપડી ઊંધિયા તો શોખીન શોખીન છે. ના ખરેખર સારું છે આપણે એકવાર જરૂરથી આવજો. ચોક્કસ આ બાજુ આવતા હોય મોરબીમાં કે નેતાજી ફાટક પાસે જ છે પટેલ ધાવો તો ચોક્કસ આ બાજુ મુલાકાત લેજો પટેલ ધાવાની. મજા આવી જાય. 80 રૂપિયામાં પેટ ભરાઈ જાય એટલું. પટેલ કે છે કે કાઠિયાવાડી મોજ તમે ઘરે જે ખાતા હોય એવી જ વસ્તુ અહીંયા મળે છે. બાકી તો ઘણું બધું અહીંયા મળે છે. પંજાબી છે, ચાઇનીઝ છે, નૂડલ્સ, પછી દાબેલી, સેન્ડવિચ, ઢોસા ઢોસા બધી અઢળક આઈટમ અહીંયા મળી જાય છે. ને અમારે કહેવાય આજુબાજુમાં જ છે બધું. કહેવાય અમારી અહીંયા નાસ્તા ગલી અહીંયાની કે ખાવ ગલી જે કી હોય. આ બે નંબરની નાસ્તા ગલી, ખાલી એક નંબરની નાસ્તા ગલી, મોરબી બે કહેવાય એટલે બે નંબર. તો મિત્રો આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોકલ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.